સ્ટ્રેચર તૂટી પડ્યું હતું. કોરોના સામે ગોંડલમાં મોટો નિર્ણય. ગોંડલમાં અડધો દિવસ લોકડાઉન પાડવામાં આવશે. આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન રહેશે. વેપારીઓ દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકા અને યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે. કોરોનાના કેસ વધી રહ્યા છે, તેવામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી એક સપ્તાહ સુધી અડધા દિવસનું લોકડાઉન પાડવામાં આવશે. વેપારીઓ દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા અને યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે. એક સપ્તાહ સુધી અડધા દિવસનું લોકડાઉન રહેશે. રાજકોટમાં કોરોનાનો વધતો કહેર. કોરોના યોદ્ધા સંક્રમિત થયા. ટ્રાફિક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પોલીસ કંટ્રોલ રૂમના જવાનો પણ સંક્રમિત થયા. 11 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ટ્રાફિક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ, સાથે સાથે કંટ્રોલ રૂમના 11 જવાનોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં કોરોના પોતાનો ભરડો વધારી રહ્યો છે, તેવામાં હવે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. 16 સપ્ટેમ્બરથી હાઈકોર્ટ શરૂ થશે. પ્રત્યક્ષ સુનાવણી માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટની 3-4 કોર્ટ કાર્યરત થશે. સવારે 11 બપોરે 4 વાગ્યા સુધી કામગીરી શરૂ થશે. સુનાવણી સમયે કોર્ટરૂમમાં પ્રવેશ મળશે.